નમસ્તે વિદ્યાર્થી મિત્રો ધોરણ સાત વિષય છે ગુજરાતી હું તમારા યુટ્યુબ ચેનલ પર તમારું સ્વાગત કરું છું સોનલબેન હવે આપણે છે પાંચમો પાઠ આવ્યા છે રાનમાં હવે આ કાવ્ય છે એ આપણે સમજવાનું છે એના લેખક કોણ છે ધ્રુવ ભટ્ટ તેમનો જન્મ આઠ પાંચ ઓગણીસસો સુડતાલીસમાં થયો હતો ધ્રુવકુમાર પ્રબોધર રાય ભટ્ટનો જન્મ ભાવનગર જિલ્લામાં નિઘાળા ગામમાં થયો હતો તેમણે ઇજનેરીએ કારખાનામાં મેનેજર તરીકે કાર્ય કર્યું હતું હાલ સેવા નિવૃત્ત જીવન ગાળે છે તેમણે કણાક લો સમુદ્રા નિતરે કે તત્વમસી અપિરાધી અંકુરપાર જેવી સુંદર સજગતા ભરી નવલકથાઓ આપી છે ખોવાયેલું નગર તેમની કિશોર કથાનો સંગ્રહ છે શ્રુવંતો અને ગાય તેના ગીત ગા નામે બે કાવ્ય સંગ્રહ પણ તેમણે આપ્યા છે તેમની કવિતા કૃતિઓમાં અંગ્રેજી હિન્દી મરાઠી તેમજ ઉડિયા ભાષામાં અનુવાદો થાય છે ચોમાસું આવશે તો આસપાસ કયા કયા ફેરફારો થશે તેવી વાત કલ્પનાની હાર મારથી કવિ આપણને સૌ સમજાવે છે ચોમાસામાં પ્રસાર રાધમાંથી મેદાન પરથી મકાનને પાનમાં થતાં આપણા અંતરમાં સુધી થઈ થઈ જણાય છે હવે આ કાવ્ય છે આપણે સમજવાનું છે ચલો વિદ્યાર્થી મિત્રો આપણને જેવું ફાવે એવું આપણે કાવ્ય ગાઈએ છીએ ક્યાંક ચોમાસું ગાજે છે માં ક્યાંક ચોમાસું ગાજે છે વાડ પર સૂતેલી સગડી લીલાસ અવે ની તરતી મેદા થાશે મેદાન માં ક્યાંક ચોમાસું ગાજે છે માં ક્યાંક ચોમાસુ ગાજે છે રાનમાં માં ઊંચેથી આર પર સરતું આકાશ હવે ઉતરશે વાયરાઓ વસ છે સંદેશો કે ચોમાસું ધાર ધાર બેઠું કાલ સુધી રહેતા તા આપણી ને કાલ તો વાછડો રહેતા ચોમાસુ ગાજે ચોમાસું ગાજે છે રાન માં આપણને થાય એવું વાદળને થાય એવું જણાના ને થાય એવું ઘાસ ને આવી ઘટનાને જે ડુંગર થાય થાય ને વેથી દર દરતા ગામને મને એ થાય ચાલ અને તળે ગહે પાનમાં ક્યાંક ચોમાસું ગાજે છે રાનમાં ક્યાંક ચોમાસું ગાજે છે રાનમાં ચલો આપણે વિદ્યાર્થી મિત્રો આવીએ તો આપણે ગાયું જેવું ફાય એવું આપણે ગાવાનું હતું તે ગાઈ લીધું હવે આપણે કાવ્ય સમજીએ કે કાવ્યમાં શું કહેવા માગે છે આ કાવ્ય છે ચોમાસું વિશે હવે આ ચોમાસું હવે આવા થયું જ્યારે વરસાદ આવે ત્યારે તમને કેવી મજા આવે પલળવાની પછી કાગળની નાવડી બનાવીને પછી નાખવાની એટલે આપણને કે મજા આવે ચોમાસું પછી આસપાસ લીલાછમ ઘાસ હોય પછી આસપાસનું બધું જોવાની આપણે ચોમાસામાં કેવી મજા આવે છે એ આપણે સમજીશું હવે શું કહે છે ક્યાંક ચોમાસું ગાજે છે રાનમાં વાળ પરે સૂતેલી સઘળી સગડી લીલાસ હવે નિતર્તિત થશે મેદાનમાં ક્યાંક ચોમાસું ગાજે છે રાનમાં હવે શું કહેવા માગે છે કે આ જંગલમાં ચોમાસાને ગાજવીજ થાય છે આ જંગલમાં જ્યારે ચોમાસું હોય ત્યારે શું થાય છે ગાજી છે વીજળી થાય છે હવે વાડ પર સૂત વાડ પર સૂતેલી સગડી ચાલતી ચોમાસુંમાં આવતા મેદાનમાં રો મેદાનમાં રોકેલી છે એટલે શું કહે છે કે ક્યાં લીલાછમ આ નીતરમાં એટલે કે હરિયાળી જોવા મળે છે ચોમાસામાં આ લીલાછમ વાડમાં સૂતેલી સગડી પર શું જોવા મળે છે હરિયાળી ચોમાસામાં આવતા મેદાનમાં જોવા મળે છે હવે શું કહે છે ઊંચેથી આર પાર થતું આકાશમાં હવે ઉતરશે માર હેઠું પછી કહે છે કે ભીંજતા વાયરાઓ વૈસે સંદેશો કે ચોમાસું ધાર ધાર બેઠું હવે શું કહે છે આ પંક્તિમાં કવિ જણાવે છે કે ઘેરાયેલા વાદળોથી શરતું ઘેરાયેલા વાદળોથી શરતું ઊંચું આકાશમાં આ વરસાદ થતાં હવે માટીના ધારાઓ રૂપે નીચે ઉતરે છે અને વરસાદથી ભીંજતા વાયરાઓને સંદેશો વહેતા કહે છે વરસાદથી ભીંજતા વાયરાઓને શું કહે છે સંદેશો વહતા વહેતા કહે છે ધોધમાર વાયરા સાથે ચોમાસું બેઠું છે એટલે કે ધોધમાર કે વાયરા સાથે શું બેઠું છે ચોમાસું બેઠું છે હવે શું કહે છે કે આપણને થાય એવું વાદળને થાય એવું ઝરણાને થાય એવું ઘાસને થાય આવી ઘટનાને જે ડુંગરને થાય અને થાય ન નવેદથી દરતા ગામને હવે શું કહે છે આમાં કે કાલે શું આપણને જે મકાનમાં જે ઘરમાં રહેતા હતા આપણે જે મકાનમાં કે ઘરમાં રહેતા હતા જો આપણે ભૂલી ગયા કે કાલ સુધી રહેતા આપણને જે કાલથી તો વાછો રહેશે મકાનમાં કંઈક ચોમાસું ગાજે છે રાનમાં હવે શું કહે છે આ પંક્તિમાં કવિ શું કહેવા માગે છે કે કાલે શું આપણે જે મકાનમાં કે જે ઘરમાં રહેતા હતા ત્યાં દૂર ક્યાં દૂર વરસાદના વાછોટા ફેલાયા હશે હવે વરસાદ આવે ત્યારે આપણને કંઈ વાસોટ આવે કે દૂરથી ચોમાસાને વીજઘાસ થાય છે કે દૂર આપણને ચોમાસામાં શું જોવા મળે છે ઘાસ જોવા મળે છે હવે એમ કહે છે આપણને થાય એવું વાદળને થાય એવું જણનાને થાય એવું ઘાસને આવી ઘટનાને જે ડુંગરને થાય થાય ને નૈવેદથી દળ દરતા ગામને હવે શું કહે છે કે આ પંક્તિ દ્વારા કવિ શું કહે છે કે વરસાદ આ પંક્તિ દ્વારા કવિ શું કહે છે વરસાદને વરસતા આપણને જે આનંદ થાય છે વરસાદ જે વરસે છે એ વરસતા આપણને આનંદ થાય છે વાદળને ઝરણાને ઘાસને પણ થાય છે આપણને આનંદ થાય છે તો વાદળને બી થાય ઘાસને બી થાય અને વાદળ ઘાસને પણ એ આનંદ થાય છે એટલે કે ઘટનાને ડુંગરને આનંદ થાય ઘટનાને ક્યાં ડુંગરને પણ શું થાય છે આનંદ થાય છે આ ઘટનામાંથી ડુંગરને નેવેથી છાપરાના એટલે નેવો નેવેથી જે છાપરાના જે નળિયા હોય છે નળિયામાં પાણી બહાર પડે છે જ્યારે આપણે નળિયા હોય છાપડામાં એ પાણી ક્યાં પડે છે બહાર પડે છે તેના પર પાણી પડતાં તેના પર પાણી પડતાં કારણ કે કે નીચેથી પાંદડા એવા થઈ જાય છે ડર ડર થતાં મૈકી ઉઠે છે આ કાવ્યમાં કહેવા માગે છે કે ઊંચા આનંદથી મસ્તી મસ્તીથી આ ચોમાસામાં આ કપાયેલા મોટું જંગલમાં દૂર 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 ચોમાસામાં નીચે પાંદડા બી ડર ડરતા આનંદથી ઝૂલી રહ્યા છે હવે શું કહે છે તમને એ થાય ચાલ તો થઈ જાઉં કે ઝાડ તળે ગહેકું કે પાન પાનમાં કંઈક ચોમાસું ગાજે ને રાનમાં હવે શું કહે છે કે આ કવિ આ પંક્તિમાં શું કહે છે કે આપણને કવિ એમ વણવા માગે છે કે વરસાદથી ડર દરતા મોરની જેમ થાય એટલે કે મોર જે વરસાદમાં નાચે છે ને તો આપણને બી ઈચ્છા થાય છે કે વરસાદ વરસે તો આપણે બી ડર દર મોરની જેમ નાચીએ ઊંચે 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 પણ મોરથી ટકા ટંકા જેવું આપણે બોલીએ આપણા મોરના જેવું પાંદડાના જેવું કે આપણે પણ ડતા થઈએ આ પંક્તિમાં કવિએ જણાવે છે હવે આ પંક્તિ કેટલી સરસ છે હવે આ ચોમાસું આવશે ત્યારે બી તમે બા મિત્રો ચોમાસામાં કેવું નાવાની મજા આવે છે આસપાસ વાતાવરણ જોવાની મજા આવે છે એટલે આ કાવ્ય પંક્તિ છે આપણે સમજી ગયા હવે ત્યાં શબ્દ સમજૂતી છે એ આપણે તમારા નોટબુકમાં લખવાની છે પછી એક આ શું છે સંયોજકતા છે આપણે નથી લખવાનું આ જે સ્વાધ્યાય છે જે અભ્યાસ છે એમાં શું છે ઓપ્શન છે વિકલ્પ વિકલ્પ લખવાના ટૂંકા પ્રશ્ન છે પછી આ બીજા પ્રશ્ન છે પછી આ સમાનતી શબ્દ છે પછી વાગ્યા મુજબ છે આ બધું તમારા નોટબુકમાં આ સ્વાધ્યાય તમારી નોટબુકમાં ફરજિયાત લખી દેવું ચલો વિદ્યાર્થી મિત્રો તમને મજા આવીને ચલો આવજો વિદ્યાર્થી મિત્રો